મારા વાલા વિદ્યાર્થી મિત્રો મારું નામ ગૌરાંગ વઘાસિયા હું ધ્યેય સાયન્સ સેન્ટર તરફથી તમારું બધાનું હાર્દિક સ્વાગત કરું છું આપણે આ વર્ષમાં કુલ એકથી ને અઢાર ચેપ્ટર આપેલા છે આ સેમેસ્ટર વનમાં આપણે એકથી ને નવ ચેપ્ટર છે એ જોવાના છે ભણવાના છે શીખવાના છે આ એકથી નવ ચેપ્ટરમાંનું જે બીજા નંબરનું ચેપ્ટર છે કે જે સૂક્ષ્મ જીવો જેને મિત્ર અને શત્રુ કહીએ છીએ તો એ આપણે ચેપ્ટર આજે શીખીશું તો એ ચેપ્ટરમાં પેલું નામ છે સૂક્ષ્મ જીવો કે સૂક્ષ્મ જીવો આપણે કોને કહીશું સૂક્ષ્મ જીવો એટલે શું તો એ શબ્દને સમજતા પહેલાં આપણે એ જોવું પડે કે આપણે ભાઈ જે વનસ્પતિઓ છે પ્રાણીઓ છે તો આ બધા જ આપણે સજીવો અને વનસ્પતિઓ જે સજીવ છે આ બધા જ આપણે જોયા છે કે જેને આપણે નરી આંખે જોઈએ છીએ કીડીનું કદ છે તો એ કીડીના કદને પણ નાનું હોવા છતાં પણ આપણે એને નરી આંખ વડે જોઈ શકાય છે પણ કીડીના કદ કરતાં પણ જે નાનું કદ ધરાવતો હોય એને આપણે જોવા માટે આપણે જોઈ શકાતા નથી તો એ જે નથી જોઈ શકાતા એવા જોવા માટે એવા સૂક્ષ્મજીવોને જોવા માટે આપણે એવા સાધનનો ઉપયોગ કરવો પડે અને એ સાધન છે જેને આપણે માઇક્રોસ્કોપ અથવા તો જેને સૂક્ષ્મ દર્શક યંત્ર કહેવાય છે આ યાદ સાધન વડે જ આપણે એ સાધન વડે જ આપણે આવા સૂક્ષ્મ જીવોને છે આપણે નરી આંખ આપણે આંખ વડે જોઈ શકાય તો સૂક્ષ્મજીવ એટલે શું સૂક્ષ્મજીવ એટલે શું તો એની વ્યાખ્યા છે કે કેટલાક સજીવો એવા પણ છે કે જે આપણે નરી આંખ જોઈ શકાતા નથી તો તેવા સજીવને આપણે શું કહીએ છીએ સૂક્ષ્મજીવો કહીએ છીએ મેં એક એક્ઝામ્પલ દીધું છે કે જેને આપણે ફૂગ તરીકે ઓળખીએ છીએ સૂક્ષ્મ જીવમાંનો જ એક પ્રકાર છે કે જેને આપણે ફૂગ કહેવાય કે જે આપણે ઘણી વખત આપણે ઘરમાં વસ્તુ છે ખોરાક છે તો એ બગડી જાય છે બગડી જવાનું કારણ શું કે એના ઉપર ફૂગ આવી જાય ફૂગ શું કામ આવે કારણ કે જે ઠંડુ વાતાવરણ કે જે ભેજવાળું વાતાવરણ હોય તો એ દરમિયાન ખોરાક છે બગડવા લાગે છે ને એના ઉપર ફૂગ લાગે તો ફૂગ છે એક પ્રકારનો ધબ્બા સ્વરૂપે દેખાય આપણે ખોરાક ઉપર કે જે બ્રેડ હોય તો બ્રેડની ટકો ટુકડાની સેજ ઉપરની સપાટી ઉપર જે કાખોડી અને સફેદ કલરનો ધબ્બો પડી જાય છે તો એ ધબ્બાની અંદર જો તમે બિલોરી કાચ વડે નિરીક્ષણ કરો આંખ વડે જોવો તો એની અંદર તમને રૂના કુંભળા તાતણા જેવા તમને દોરા દેખાય છે તો એ જે સફેદ દોરા દેખાય છે એ દોરા છે એ એક પ્રકારની ભૂખ છે જે તમને બહારથી ધબ્બા રંગ સ્વરૂપે દેખાતી હોય પણ હકીકતમાં એને જોવા માટે આપણે કયા તંત્રનો ઉપયોગ કરીએ બિલોરી કાચ વડે જોઈ શકાય પણ આ ફૂક કરતાં પણ નાના સૂક્ષ્મજીવો કે જે પાણીની અંદર રહેલા સૂક્ષ્મજીવો છે કે આપણે હકીકતમાં પાણીનો ગ્લાસ ભરેલો હોય અને એની અંદર આપણે જો આપણે દરિયા આંખ વડે સીધું જોઈએ તો આપણે હકીકતમાં ચોખ્ખું પાણી લાગતું હોય કોઈ જાતનો કચરો ન હોય તો સીધું પાણી જોઈએ તો હકીકતમાં કેવું પાણી ચોખ્ખું દેખાય પણ જો એને તમે પાણીની અંદર ટીપુ લઈને સ્લાઇડ ઉપર કાચની સ્લાઇડ ઉપર પાથરી અને સૂક્ષ્મ દર્શક યંત્ર વડે જોવામાં આવે તો એની અંદર અનેક પ્રકારના સૂક્ષ્મજીવો હલન ચલન કરતા હોય તો આવા સૂક્ષ્મજીવો છે કે જે આપણે નરી આંખ વડે જોઈ શકાતા નથી તો એમાંની એક આપણે પ્રવૃત્તિ છે કે જે પ્રવૃત્તિ છે એ પ્રવૃત્તિ હવે આપણે એવી વાત કરી કે ભાઈ આપણે આ વાત કરી કે ભાઈ ફૂગની વાત કરી હવે આપણે આવે છે પ્રવૃત્તિ કે જે આપણે પાઠ્યપુસ્તકમાં એક પ્રવૃત્તિ આપેલી છે કે જે પ્રવૃત્તિ બે પોઈન્ટ એક છે ટુ પોઈન્ટ વન જે બગીચા અથવા મેદાનમાંથી એક બીકરમાં ભીની માટી લો હવે આપણે બગીચામાં જવાનું અથવા તો મેદાનમાં જવાનું એમાંથી આપણે એક બીકર લઈ અને એમાં ભીની માટી લેવાની છે અને તેમાં આપણે પાણી ઉમેરવું કરવા પાણીની અંદર એ માટીને પાણીમાં ડૂબાડવાની છે પછી મિશ્રણ કરી નાખવાનું બનેનું અને થોડીક ક્ષણ સુધી છોની ક્ષણ માટે આપણે એને સપાટી ઉપર મૂકી દેવાની હલન ચલનને એને કરાવવાનું નથી એમને મૂકી રાખવાની છે અને ત્યારબાદ બીકરમાં જે પાણીનું ટીપું સ્લાઇડ ઉપર લેવાનું ક્યારે કે જ્યારે માટીના કણોથી નીચે બેસી જાય ને ઉપરની સપાટી ઉપર શું રહે પાણી રહે અને એ પાણીનું ટીપું આપણે કાચની સ્લાઇડ ઉપર લેવાનું અને પછી એને પાણીનું ટીપું છે કાચની સ્લાઇડ ઉપર પાથરી દેવાનું હવે એના વડે આપણે સૂક્ષ્મ દર્શક યંત્ર વડે એનું નિરીક્ષણ કરવાનું તો તમને શું જોવા મળે એના ઉપરથી તમે શું તારણ કાઢી શકો અવલોકન શું કાઢી શકો તો એના માટે હજી કહેવીને એવી બીજી પ્રવૃત્તિ આપી છે તો એ બીજી પ્રવૃત્તિ હું એવું કહેવા માગી કે તળાવમાંથી પાણીના કેટલાક ટીપાં લેવાના છે અને તેને કાચની સ્લાઇડ પર ફેલાવી માઇક્રોસ્કોપની મદદથી અવલોકન કરવાનું એવું ને એવું કે જે આગળ આપણે કીધું કે ભાઈ મેદાનમાંથી અથવા તો બગીચામાંથી આપણે કા માટી લઈ અને એની અંદર આપણે પાણી નાખવાનું હતું પણ આ તો આપણે સીધું ને જ પાણીનું ટીપું લઈને કાચની સ્લાઇડ ઉપર પાતરીને માઇક્રોસ્કોપના વડે આપણે શું કરવાનું અવલોકન કરવાનું તો બંનેમાં તમને શું અવલોકન તારવી શકો તો આપણે એવું તારણ કાઢી શકીએ કે અવલોકન કરતાં આપણને એના ઉપરથી ખ્યાલ આવે છે કે જે પાણીની અંદર રહેલા નાના નાના હલન કર ચલન કરતા દેખાય છે તો હકીકતમાં સૂક્ષ્મ છે બધી જગ્યા રહેલા છે કે કોઈ એવી જગ્યા નથી કે જ્યાં સૂક્ષ્મજીવ રહેલો નથી એટલે બધી જ જગ્યાએ આપણે જીવ જોવા મળે છે કે જે એટલી હદે નાના હોય કે જેને આપણે નરી આંખ વડે જોઈ શકાતા નથી હકીકતમાં આપણે પાણી શુદ્ધ લાગતું હોય પણ એ પાણી શુદ્ધ હોતું નથી જેની અંદર નાના નાના આવા જીવો રહેલા હોય તો આ સૂક્ષ્મ જીવને જોવા માટેનું સાધન આપણે કીધું કે જે માઇક્રોસ્કોપનો ઉપયોગ થાય છે જે આપણે સૂક્ષ્મ દર્શક યંત્ર કહીએ છીએ પણ હવે સૂક્ષ્મ જીવને આપણે ચાર ભાગમાં વિભાજીત કરેલ છે કે બેક્ટેરિયા જે સૂક્ષ્મ જીવ છે એને આપણે કેટલા પ્રકારે ચાર પ્રકારે જે વિભાજીત કરેલ છે એમાં એમાંનો પહેલો પ્રકાર છે જેને આપણે કહીએ છીએ બેક્ટેરિયા બીજા નંબરનો જે પ્રકાર છે એને ફૂગ તરીકે ઓળખીએ છીએ ત્રીજા નંબરનો પ્રકાર છે એને પ્રજીવ તરીકે અને ચોથા નંબરનો જે પ્રકાર છે એ લીલ તરીકે ઓળખીએ આ જીવોને આપણે ચાર પ્રકારે વિભાજીત કરે છે ચાર પ્રકાર તો છે પણ એના સિવાયના બીજા જે દરેક જે બેક્ટેરિયા ફૂક પ્રજીવ અને લીલ આ ચારેયના પેટા પ્રકાર જોવા મળે છે અને પહેલો નંબરનો જે છે બેક્ટેરિયા એ બેક્ટેરિયાના બે પ્રકારે જોવા મળે એમાંનો પહેલો પ્રકાર છે જેને આપણે કહીએ છીએ કુંતલાકાર બેક્ટેરિયા આ બેક્ટેરિયાનો બીજો બેક્ટેરિયા છે દંડાણુકાર બેક્ટેરિયા આ બે પ્રકારના બેક્ટેરિયા જોવા મળે છે અને પહેલા પ્રકારનો જે બેક્ટેરિયા છે કુંતલાકાર બેક્ટેરિયા એની મેં આકૃતિ સામેની બાજુએ બતાવેલી છે આ બેક્ટેરિયાનો આકાર એવો દર્શાવે છે કે જે આપણે માથાના વાળ કે જે વાકડીયા વાળ ધરાવતો આકાર દર્શાવતો હોય એવો છે કુંતલાકાર બેક્ટેરિયા ધરાવ જ્યારે બીજા નંબરનો બેક્ટેરિયા છે એની ફિગરમાં આકૃતિ છે અને એ કેવો આકાર કે જે આપણે સીધી સડી જેવો આકાર ધરાવતો હોય આ બે પ્રકારના બેક્ટેરિયા તમને જોવા મળે છે અને એના પછીનો જે બીજો પ્રકાર છે જેને આપણે લીલ તરીકે ઓળખીએ છીએ કે જે સરોવર અથવા તો તળાવ અથવા તો એવી જગ્યાએ કે જ્યાં લીલા ધબ્બા પડી જતો હોય જે પાણીની અંદર તમને લીલા ધબ્બા દેખાયની જે એકદમ ચીકણા હોય તો એ તમને જેને આપણે લીલ તરીકે ઓળખીએ છીએ ને એ લીલને આપણે બે પ્રકારે લીલ જોવા પહેલા નંબરની લીલ છે જેને આપણે ક્લેમિડો મોનાસ નામની લીલ કહીએ છીએ અને જ્યારે બીજા નામની છે એ સ્પાઈરો ગાયરા એના સામે મેં ચિત્ર દર્શાવેલા છે પહેલું છે ક્લેમિડોમોનાસ અને બીજા નંબરની લીલ છે જેને આપણે શું કહીએ છીએ સ્પાઈરો એટલે આપણે વાત કરી કે બે પ્રકારે આપણે લીલ જોવા મળે છે પહેલા નંબરની ક્લેમિડોમોનાસ અને બીજા નંબરની સ્પાઈરો ગાયરા અને આ સામે મેં ચિત્ર બતાવેલા છે અને મેં લીલ કીધું કે બે પ્રકારે આપણે પાણીની અંદર જે તળાવ કે સરોવરનું પાણી હોય એની અંદર જોવા મળે છે હવે એના પછી વાત કરીએ તો આપણે પ્રજીવની વાત કરીએ તો પ્રજીવના આપણે છે બે પ્રકારે પ્રજીવ રહેલા હોય છે પહેલું તો એક અમીબા અમીબા પ્રજીવ અને બીજું છે એ આ બે પ્રજીવ છે એ જોવા મળે છે અને બીજું એના સામે ચિત્ર મેં આપેલા છે કે ભાઈ એક અમીબાનું પણ ચિત્ર આપેલું છે અને સામે પેરામિશિયમનું ચિત્ર આપેલું છે હવે જે આપણે અત્યારે સુધી વાત કરી કે ભાઈ આપણે પેરામિશિયમ અને અમીબાથી એક કોષ કેન્દ્રીય છે જેને એક જ શરીરની અંદર એક જ કોષ કેન્દ્ર આવેલું જ્યારે પ્રાણીઓ અને મનુષ્ય છે એના શરીરની અંદર અસંખ્ય પ્રકારના કોષ કેન્દ્ર આવેલા છે જેના અંગો છે એ વિવિધ પ્રકારના અંગો છે ને અંગો સાથે કોષ જોડાયેલા છે ને એ એક કોષ છે મુખ્ય કોષ સાથે જોડાયેલો એટલે આવા વિભાજન થઈ આવા ડિવાઈડ થઈ અને આવા અસંખ્ય પ્રકારના છે એ મનુષ્યના પ્રાણીઓના શરીરની અંદર કોષ કેન્દ્ર આવેલા કોષ આવેલા છે એટલે આપણે શરીર છે એ બહુ કોષીય સજીવ કહેવાય ને જ્યારે અમીબા અને પેરામિશિયમ એ એવા સજીવો છે કે જેની અંદર એક જ કોષ કેન્દ્ર આવેલું છે ને એ પોતાનામાંથી જ કોષ કેન્દ્રનું વિભાજન કરે પોતાના શરીરમાંથી જ કોષ કેન્દ્રનું વિભાજન કરે છે એટલે એ બે એવા સજીવો છે અમીબા અને પેરામિશિયમ કે જેની શરીરની અંદર એક જ કોષ કેન્દ્ર આવેલું છે હવે એના પછી વાત કરીએ તો આપણે વાય ફૂગ 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 આપણે ત્રણ પ્રકારે જોવા મળે જે પહેલા નંબરની ફૂગ છે એને આપણે કહીએ છીએ બ્રેડ મોલ્ડ આ પહેલા નંબરની ફૂગ છે જ્યારે બીજા નંબરની પેનિસિલિયમ ત્રીજા નંબરની ફૂગ છે જેને કહીએ છીએ આપણે એસ્પર જીલસ આ ત્રણ પ્રકારે ફૂગ જોવા મળે છે જેમાં મેં સામે ચિત્ર બતાવ્યું છે જે છેલ્લા નંબરની ફૂગ છે એસ્પર જીલસ એનું સામે પહેલું ચિત્ર આપેલું છે એના પછી બીજા નંબરની જે ફૂગ છે પેનિસિલિયમ એનું બીજા નંબરનું ચિત્ર આપેલું છે જ્યારે બ્રેડ મોલ્ડ નામનું ફૂગ છે એ ત્રીજા નંબરનું ચિત્ર છે આ ત્રણ પ્રકારની ફૂગ જોવા મળે છે અને ત્રણ ચિત્ર આપેલા છે હવે એમાં જે પેનિસિલિયમ નામની ફૂગ છે એ ફૂગનો ઉપયોગ આપણે ડૉક્ટરો જે ઇન્જેક્શન કે જે રોગગ્રસ્ત વ્યક્તિઓ હોય અને એની સારવાર માટે જે ઇન્જેક્શન આપવામાં આવે છે એ ઇન્જેક્શનની અંદર જે પેનિસિલિયમ નામની ફૂગનો ઉપયોગ થાય એટલે પહેલું નામ કે જે મિત્ર તરીકે ઓળખીએ તો પેનિસિલિયમને ને સ્પર્જીલસ ને આ બ્રેડ મોલ્ટ આ આવી ફૂગ છે કે જેનો આપણે ઔષધીય અથવા તો કોઈ એવા આપણા ફાયદાકારક ઉપયોગ થાય છે સજીવો માટે તો એને આપણે મિત્ર તરીકે ઓળખીએ જેને મિત્ર કહેવાય તો શત્રુ કોને કહેવાય તો શત્રુ એને કહેવાય કે જે આપણા માટે ફાયદો ન કરતું હોય નુકસાન કરતા હોય કે જેમ કે બેક્ટેરિયાની વાત કરીએ તો બેક્ટેરિયા છે તો એવા નુકસાનકારક બેક્ટેરિયા જે શરીરની અંદર કરી ગ્રહણ કરી જાય છે ખોરાક સમયે અથવા તો એવું બગડેલ ખોરાક ખાઈએ અથવા તો પાણી એવું પીએ કે જે નાના નાના અંદર રહેલા બેક્ટેરિયા છે સૂક્ષ્મજીવો છે જે આપણા શરીરની અંદર પ્રવેશ કરી ગયા અને જે આપણે રોગ ઉત્પન્ન કરે ઝાડા મેલેરિયા જેવા રોગો ઉત્પન્ન થાય તો એ રોગો ઉત્પન્ન થાય છે તો એને આપણે શત્રુ કરી કહે છે ચેપ્ટરનું નામ જ એ છે સૂક્ષ્મજીવો પણ શું મિત્ર અને શત્રુ કે જે મિત્ર પણ હોય અને શત્રુ પણ હોય એટલે આ બે પ્રકારે આપણે છે એ સૂક્ષ્મજીવો જોવા મળે છે એટલે આપણે મિત્ર અને શત્રુ તો આ આપણે બ્રેડની વાત કરીએ કે ભાઈ આ વાયરસની વાત કરીએ તો એ ફૂગની વાત કરીએ તો ફૂગમાં આપણે કીધું કે ભાઈ આ પ્રકારે છે ત્રણ પ્રકારે ફૂગ જોવા મળે છે હવે એના પછી બીજો જ પ્રકાર છે કે ભાઈ વાયરસ તો વાયરસ એક પ્રકારનું પણ સૂક્ષ્મદર્શી જોવા મળે છે કે જેવા બધા ફૂગ બેક્ટેરિયા પ્રજીવ લેલા બધા સૂક્ષ્મજીવો છે એ સૂક્ષ્મ સૂક્ષ્મજીવો છે તો એવું જ એક પ્રકારનું બીજું જે વાયરસ તો વાયરસ પણ એક સૂક્ષ્મદર્શી છે જે હોય છે અને તે અન્ય સૂક્ષ્મજીવો કરતા ભિન્ન હોય અલગ હોય આ સૂક્ષ્મજીવો છે તો બેક્ટેરિયા પ્રજીવ લીલ આ સૂક્ષ્મજીવો કરતા આ બેક્ટેરિયા જે વાયરસ છે એ એના કરતા તદ્દન જુદું હોય અલગ હોય હવે આમાં શું તો કે તે યજમાન કોષમાં જ વિભાજન પામે છે ને અર્થાત કે વનસ્પતિ બેક્ટેરિયા અને પ્રાણીઓમાં જ વિભાજન પામે જેમાં યજમાન કોષ રહેલો છે એ યજમાન કોષમાં જ વિભાજન પામે એમાં જ ફેલાવો કરે અને એના દ્વારા જે રોગો ઉત્પન્ન થાય છે તો એ રોગો છે એ વાયરસ એ પ્રકારનો કહેવાય કે જે વાયરસ દ્વારા થતો રોગ છે તો એમાં જ વિભાજન પામતું હોય હવે કે વાયરસ દ્વારા થતા રોગો જેવા કે શરદી અને ઉધરસ આ રોગો છે એ જેવા રોગો વાયરસ દ્વારા થાય છે અને એની સિવાયનો કેટલાક વિશેષ રોગો પણ એના દ્વારા થાય છે વાયરસ દ્વારા થાય છે આ રોગો તો થાય જ છે શરદી અને ઉધરસ કે જે સંક્રમિત વ્યક્તિ હોય તો એનાથી દૂર અંતર રાખવું જોઈએ હમણાં સીઓડી ઓગણીસ આવ્યો તો એ એક પ્રકારનો વાયરસ છે જેને આપણે કોરોના કહીએ છીએ તો એ કોરોનામાં પણ એક અંતર ચોક્કસ અંતર રાખવું જોઈએ જે કે બંને વ્યક્તિ વચ્ચે અંતર રાખવું જોઈએ શું કામ કે જે વાતાવરણમાં પ્રેરે છે જે નિર્જીવ વસ્તુ ઉપર બેસે અને એ દરમિયાન આપણે એ વસ્તુને અડીએ તો એ ત્યાંથી સ્થળાંતર થઈને આપણા શરીરની અંદર ચોંટે શરીરની ઉપર સપાટી ઉપર ચોંટે હાથ પાણી એ દરમિયાન આપણે હાથનું જો ધોઈએ નહીં અથવા તો સાફ ન કરીએ નો સીધો મોઢે હટાડીએ તો સીધું મુક્ત બાર દ્વારા શરીરની અંદર પ્રવેશ કરે અને એના દ્વારા આપણે રોગ થાય તો આ વાયરસ એક પ્રકારનો તો આ વાયરસથી કેટલાક વિશેષ રોગો જેવો કે પોલિયોના છબડા ચબડા એવા રોગો પણ વાયરસ દ્વારા થાય છે હવે આગળ જોઈએ તો